नमस्ते, शुभ सवार। कजेसोमया कला अने वाणिज्य महाविद्यालय ना गुजराती विभाग अने गुजराती साहित्य मंडल द्वारा आयोजित सर्जकों साथे मुलाकात आ श्रेणी अंतर्गत आजनो आपणो कार्यक्रम एक संवाद कवि श्री कृष्ण दवे साथे महोत्सवनु स्वागत करू। આપણે આ કહેવાય છે કે જ્યાં જ્યાં ન પહોંચે રવિ ત્યાં ત્યાં પહોંચે કવિ, એવી આ કવિઓની પ્રતિભાઓ। અને એવા જ એક અત્યંત પ્રતિભાશાળી કવિ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ આપણો સદભાગ્ય છે। સૌપ્રથમ આપણા સોમયા સંકુલની પરંપરા જાણવતા હું પ્રાર્થનાની શરૂઆત કરવા અમારા વિદ્યાર્થીની પૂજા વઢવાણાને આમંત્રિત કરીશ, સાથે જ સૌને વિનંતી કરીશ કે તેઓ પોતપોતાના સ્થાને પ્રાર્થના માટે ઉભા રહે। सखी नान ने
कल्पना भव्यते जे ध्रुवा सत्य साथी अहिंसा सुहाती नमो धन्य गांधी गिरा गुजराती नमो धन्य गांधी गिरा गुजराती वागार्थिव संतृप्तो वागार्थं प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरो गुरुभ्यो मित्रों अने खास तो विद्यार्थी मित्रों स्कूलना मंचे या एनु विशेष स्वागत छे शालाना विद्यार्थी या उपस्थित छे एनु एना बड़े खास तालियो पड़ा अहिया कवि सर कृष्ण दवे जी अहिया मने 10 महीना थया छे अहिया हवे हुं पेला मलाड नी अग्निशा महिला कॉलेज मा गुजराती भाषा साहित्य प्रिंसिपल वीणा मैडम प्रीतिबेन दवे सागर भाई चोटालिया सर सब विद्यार्थी मित्रों साथ साथ कार्यक्रमों विशेष आनंद है कि संगठन की प्रवृत्ति एम कह जितना कार्यक्रमों करिए सोमैया कॉलेज की बीजी कॉलेज एना करता 10 गणा कार्यक्रमों भावेश भाई गुजराती भाषा माटे तो भाई 10 वर्ष में जागृत थयुं छे एम एवं नहीं तो विशेष जागृत थयुं छे एनुं मुख्य कारण गुजराती भाषा काम करो छो तो मुंबई में जो एक तक करने वाला बहुत खूब खूब आपने अभिनंदन भावेश भाई आप व्हाट्सएप पर आए के पर यूट्यूब पर आए पंडित रत्नजी कन्याशाला सरदार पटेल स्कूल त्यां कार्यक्रम तो बालकाव्य बहुत अद्भुत वस्तु बालकाव्य जीवंत एक शिक्षक कहता था कवि साहब के 50 वर्ष की उम्र हो मैंने अत्यारे बार प्लेन जतु विमान जतु घर कड़ी सबड़ता आश्चर्य
કે આશ્ચર્ય કે વિસ્મય છે કે શું કે આપણે ખચિત રાખી આપણી અંદર તો આપણે જીવન રહી શકે સુરેશ જોશી તો બહુ સરસ રીતે નિબંધોમાં કીધું કે ઉડપંખ ઘોડો અને રાજકુમારીનો સોનેરી વાળ હવે બજારમાં વેચવા નીકળશે ઉડપંખ ઘોડો અને રાજકુમારીનો શું બજાર તો આવી સ્થિતિ આપણે એટલા બધા ડાયાડમારા થઈ ગઈ છે કોલેજના વિદ્યાર્થીઓ તો એટલા બધા ડાયાડમારા થવાની જરૂર નથી આપણે આપણા બાળક જીવતો રાખીએ અને એ જ વિસ્મય ને કૌતુક આપી આપણને આવે એ બહુ જરૂરી છે વધુ સમય ન લેતા હું પુનઃ આદરણીય કૃષ્ણ દવેનું સ્વાગત કરું છું આ વિદ્યાલયમાં અને સાથે સાથે જે મુરબીઓ અહીંયા ઉપસ્થિત છે ભાવેશભાઈ આપનું નામ કહી દેવાય છે રજનીભાઈ એમને પણ રજનીભાઈ મહેતાનું પણ સ્વાગત કરું છું અને ભલે અહીંયા મને 8 મહિના થયા પણ મને પ્રીતિબેન અને સાગરે જાણે હું 5 વર્ષ છે હોય અનુભવ મને કરાવું છું તો એમને પણ આભાર વ્યક્ત કરું છું વિદ્યાર્થીનો ખાસ તમારો ખૂબ ખૂબ આભાર સર હું વ્યક્ત કરું છું હવે આપણા આજના મુખ્ય અતિથિ કવિ શ્રી કૃષ્ણ દવેનો પરિચય આપવા હું અમારા મહાવિદ્યાલયના ગુજરાતી વિભાગના ડોક્ટર પ્રીતિ દવે ને આમંત્રિત કરીશ મેમ સુપ્રભાત પહેલા તો મારા વિદ્યાર્થીએ જે ભૂલ કરી એ ખાલી સુધારી લો આજનો કાર્યક્રમ મુંબઈ ગુજરાતી સંગઠન અને કજે સમયના કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે છે સૌથી પહેલો આભાર આપણે કહીએ ને ગુરુ ગોવિંદોનો ખણે કાપો રાવો બિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો કૃષ્ણ તો અમારા આંગણે છે પણ એ કૃષ્ણને અમારા આંગણે લાવવા માટે જે અમારી સાથે કડી બન્યા છે એ ભાવેશભાઈ છે તો સૌ પ્રથમ કૃષ્ણ દવે લગભગ મને લાગે છે ત્રીજી ચોથી વાર અમારા વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થાય છે જ્યારે જ્યારે મુંબઈ આવે છે ત્યારે કૃષ્ણ દવેને સાંભળવાનું અમે ચૂકતા જ નથી પરિચય કોનો હોય કે જેને લોકો ઓળખતા ન આ તો એક સોમયાની પરંપરા છે કે આંગણે આવે અને અહીંયા નાના નાના ભૂલકાઓ જે બેઠા છે કદાચ તેમણે કૃષ્ણ દવેની કવિતાઓ ન વાંચી હોય એટલે મારે આ ફોર્માલિટી હકીકતમાં કરવી પડી રહી છે બાકી મારા જે મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ છે એ કોઈ કૃષ્ણ દવેના નામથી તેના કામથી અજાણ નથી ગઈકાલે 2-3 જણને ફોન કર્યા મેસેજ મૂક્યા સામેથી ફોન આવ્યો કે અમે તો આવશું કારણ કે લીમડાને આવી ગયો તાવ અમારે સાંભળવું છે બીજાને એમને ફોન કર્યો તો એ કહે કે નાના બેન આવી રીતે તો કઈ વાલ થાય આ તો એમની પાસે દોડડો છો એટલે જે એમના આટલા કાવ્યોથી આટલા બધા માહિતગાર છે એમને પરિચયનો કઈ મોહતાજ જ નથી પણ છતાં એમની અને મારી મૂળ વતન એક જ છે અમરેલી એટલે મારો લગાવ બહુ વધારે છે જેટલો રમેશ પારેખ પ્રત્યે છે એટલો જ કૃષ્ણભાઈ પ્રત્યે છે કારણ કે એ અમરેલી ધારીના અમરેલીથી અમદાવાદ પછી કર્મભૂમિ એમને બનાવી અને પછી તો જગત આખામાં અમેરિકા સુધી વિખ્યાત થયા એટલે અમરેલી ટુ અમદાવાદ ટુ અમેરિકા સુધી વિસ્તરેલા આ કવિ છે એવો પરિચય હું ચોક્કસપણે કહી શકું અભ્યાસ બીએ નો કરી નોકરી બેંકમાં કરેલી છે બરાબર ચાલુ છે અને કલા કૌશલ્યમાં સુથારી કારીગરી એટલી અદ્ભુત એટલે કાલે મને રાત્રે થયું મેં કીધું ક્યાં બેંકની નોકરી ક્યાં બીએ ની ડિગ્રી ક્યાં સુથારી કામ ને ક્યાં કવિતા આટલી વાઇડ રેન્જ તો ભાગ્યે જ કોઈ સાહિત્યકાર ને કોઈ કવિની હોઈ શકે એટલે જે વિદ્યાર્થીને લાગે કે કવિ બનવું હોય તો બીએ જ કરવું પડે એમાં જ એમએ કરવું પડે એમાં જ પીએચડી કરવું પડે એવું કાંઈ જરૂરી નથી એ કૃષ્ણભાઈએ સાબિત કર્યું છે પણ મૂળ મેં ગઈકાલે વિદ્યાર્થીઓને બી કીધું મેં કોઈ જે ભણ્યા હોય અને જે વ્યવસાય કરતા હોય પણ એ જે એનું મૂળ વતન છે ને એ માટીમાં કંઈક છે
धारी अमरेली चावंड लाठी चोटीला नो जे पट्टो छे ने ई पट्टानी माटी मां पड्यो छे અને ત્યારે ત્યાંથી આપણને કલાપી પણ મળ્યા છે રમેશ પારેખ પણ મળ્યા છે ગુલાબાયા કાક પણ મળ્યા છે મેઘાણી કૃષ્ણભાઈ કહીશ ને તો હમણાં તમારી 8-10 કવિતાઓ તો કદાચ અમે ભૂલી દેખાશે એટલે મજાની વાત છે અને કૃષ્ણભાઈના કાવ્ય સંગ્રહ પ્રહારની વાત કરીએ માસરડી.com ની વાત કરીએ કે ભોંધુભાઈ તોફાને ચડ્યાની વાત કરીએ અદ્ભુત એકથી એક કાવ્ય સંગ્રહ મુખ્ય આપણે 5 પ્રકારના કાવ્યો પર પોતાની કલમ અજમાવી છે અછંદસ ગીત બાળ કાવ્યો વ્યંગ કવિતા અને ગઝલ કદાચ હું કઈ ચૂકતી હોય તો ક્ષમા ચાહું છું પણ આ પાંચે પર એમની કલમની તાકાત એટલી જબરજસ્ત છે અને આ બધી કવિતા તમને વાંચશો એકથી એક અલગ અને એકથી એક અલગ એવી એમની કવિતા છે આનાથી વધારે કોઈ કવિનો પરિચય હોય જ ન શકે આપણે એમને માણવા છે આપણે એમને આજે એમના મનમાં રહેલી જે આખી કવિતાની પ્રક્રિયા છે એ આપણે સમજવી છે અને એના માટે હવે સમગ્ર મંચ કદાચ આપણે એમને સોંપીશું તો દેવ ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ બે પંક્તિઓ કહીશ કે લાગણીઓની ભાવનાઓનો લાગણીઓની ભાવનાઓનો રૂપ ચિત્ર છે કાવ્ય લાગણીઓની ભાવનાઓનો રૂપ ચિત્ર છે કાવ્ય માણસ સૌ ભાગ્ય છે કવિ થવું સૌ ભાગ્ય ખરેખર આ મૂળ હિન્દી પંક્તિઓ છે ગોપાલદાસ હિરણજી તેનું મેં અનુવાદ કર્યું ગુજરાતીમાં તો આજે એવા એક સૌભાગ્યશાળી કવિ આપણી વચ્ચે આવ્યો છે અને આપણો પણ ભાગ્ય એમણે વધાર્યો છે આપણો પણ આનંદ વધાર્યો છે તો આગળના કાર્યક્રમની દોડ હું તેમના અને અમારી વિદ્યાર્થી મિત્ર સેજલ ચૌહાણના હાથમાં સોંપીશ સેજલ સૌ પ્રથમ તો હું આપ સૌને નમસ્કાર કરીશ અને અહીં આવેલ સર્વનું અને ખાસ કરીને કૃષ્ણભાઈ તમે તમને તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે મને અતિ આનંદ થાય છે કે મારી સામે જે બેઠા છે ને એ બધા એક બિલાડી જાડી એ બાળકાને સાંભળીને મોટા થયેલા છે પણ મારી બાજુમાં જે હસ્તી બેઠા છે ને તેમણે એક બિલાડી જાડી એ બાળકાવ્યનું દ્વિવચન આપણને આપ્યું છે એટલે કૃષ્ણભાઈ દવેનું નામ આવે ને એટલે સૌ પ્રથમ આપણા નજર સમક્ષ તેમના બાળકાવ્ય તો આવે જ તો કૃષ્ણભાઈ દવે સૌથી પહેલો મારો તમારે એક પ્રશ્ન છે કે તમે તમારા બાળપણમાં જે કાવ્ય સાંભળ્યા અને આજે જે કવિઓ બાળ કાવ્ય લખે છે તેની પરિસ્થિતિ શું છે એટલે આજે કેટલા લોકો બાળ કાવ્ય વાંચે છે અને કેટલા બાળ કાવ્ય આજે લખાય છે સૌથી પહેલા તો હું ભાવેશભાઈનો આભાર માનું છું કે અહીં સુધી પરિવાર મને લઈ આવ્યા સોમૈયા કોલેજનો આભાર માનું છું કે ત્રીજી ચોથી વાર પણ મારો આ કાર્યક્રમ તમે જોયો અને એથી વિશેષ મને આનંદી છે હું આ અહીંયા આવવાની પાછળનું કારણ એક લોચુંબક છે અને એ લોચુંબક મને મુંબઈમાં ક્યાં પણ હું ત્યાંથી ખેંચી લે છે ખબર નથી પડતી પણ દર વખતે મારે આવું જ પડે એ લોચુંબકનું નામ છે અડદ્યમય મહેતા અદભુત કાર્યક્રમો સાહિત્યના સંગીતના એ બધા જ કાર્યક્રમો એટલે રદ્દીભાઈ આમ જોવા જાવ તો ઘાટકોપરના સાંસ્કૃતિક પુરુષ છે એટલે આ વાત તો બરોબર છે કે મેં
પણ હવે તમે જે મને પૂછ્યું ને બાબુ, મારા માટે પ્રોબ્લેમ આ બધો કે મને આવું બધું કઈ ફાવે નહીં. તમને ન ફાવે એવું કરવા માટે જ ઘરે ફાવે એવું કરી લીધું એ જગ્યાએ. મોટે ભાગે આપણે કવિતા જ બોલતા હોઈએ એટલે આ બોલી બોલી જે બધી વસ્તુ ઊભી કરવાની એ નથી ફાવતું. આમાં કઈક પછી બફાઈ જાય. તમે બેન જે પ્રશ્ન કર્યો ને, હું મારા પૂરતું કહું કે હું, મને ખબર નથી ક્યાંથી ભારત આવ્યો હોવાની શરૂઆત થઈ મારામાં, પણ એકવાર એક ઘટના એવી બનેલી કે હું મારું મામાનું ગામ છે સૌરાષ્ટ્રમાં ત્યાં ગયેલો, અને ત્યાં પછી મારી પાસે ટાઈમ હતો બસ ફરતો ફરતો સ્કૂલે જઈ શકે. તો સ્કૂલમાં એક ટીચર તમને કે તમે ટીવીમાં આવો છો ને, મેં કીધું હા ભાઈ આવો છો ટીવીમાં. તો કે તો અમારા બાળકોને કંઈક સંભળાવો. ત્યારે મેં બાળ કવિતા બહુ નથી લખેલી, એક બે રચના કદાચ બાળ કવિતાને રડીને હોય એવી, પણ એ બાળ કવિતા તો નહીં જ છું. મેં શું કરાય હોય છોકરાઓને મજા પડી. પછી એ જ ગામમાં પરિવાર પાછું મારે એક વર્ષ પછી જવાનું થયું, અને હું બસ પકડવા માટે ભાગોલે ઊભો હતો. એ જ સમયે છોકરાઓ બધા દફતર લઈને સ્કૂલે જતા, એટલે એક ટ્રેનિયા મારી મારી અમને મને કે તમે ઓલા કવિ છો ને કે અમારી સ્કૂલમાં આવ્યા તહી. હા ભાઈ એ જ છું મેં. અરે પણ કે બહુ મજા આવી ગઈ, હાલો હાલો કે અમારી સ્કૂલ ચાલુ જ છે. અને બેન એમાંથી મને એમ લાગ્યું કે હવે આ વસ્તુ તો કમાલની છે, બાળકો એટલું યાદ રાખે આપણને એક વર્ષ પછી પણ. એટલે હું મોટા ટકા બીજો લખતો હતો ત્યારે, પણ પછી હું થોડુંક સિરિયસ બન્યો બધાને ગાળતો માની. અને પછી એક શિબિર થઈ બાબુ અકાદમીએ શિબિરનું આયોજન કર્યું, બાળ કવિતા કેવી રીતે લખવી એનું આયોજન કર્યું. એ શિબિરમાં મેં ભાગ લીધો, ત્યાં બધી વાતો સાંભળી. અને પછી એ લોકોએ એવું કીધું કે તમે હવે જાત અને બે કલાક પછી કંઈક લખી જ નાખો. બરાબર. તો હું ત્યાં બાજુમાં સાબરમતી નદી હતી, સાબરમતીમાં ગયો, જમીનમાં બેઠો નીચે, તો બધી બધી કીડીઓ ફરતી હતી. હું જોઈ રહ્યો કીડીઓ, કીડીઓ પોતો કેવું શાંતિથી કામ કરે છે કીડીઓ. બાકી પછી બે કલાક પછી હું આવ્યો પાછો, અને મેં જે કહાની લખી પપ્પુના કિચનમાં આવી કિકુ નામે કેળી ફટાક દઈને શોધી કાઢી લંચ બોક્સની સીડી, મીઠા મીઠા બિસ્કિટ જોયા મોમાં આવ્યું પાણી, પપ્પુ જેમ જ કિકુને પણ બિસ્કિટથી જ ઉજાણી, પપ્પુની મમ્મીએ ત્યાં તો કર્યું ઢાંકણું બંધ, કિકુ કીડીને તો કેવળ બિસ્કિટથી સંબંધ, પેટ ભરીને કિકુ નીકળી લંચ બોક્સની બહાર, નાનકડા ખંભા પર જોયો પાળ જેટલો ભાર, નીચે ઉતરી આ કિકુને સૂજો એક જ પ્લાન, ત્યાંને ત્યાં જ કઢાવ્યું એણે એક નવું ફરમાન, કે હવે પછીથી કોઈ કીડી ના લંચ બોક્સમાં જાય, ના હક આ દફતરમાં પાછો ભાર વધારે થાય. પણ અમારી કેડી કેડી એ તો તરત જ નિર્ણય લઈ ગયો છે. બરોબર છે. એટલે આપણે પણ વિનંતી કરીએ શિક્ષણના માતાપિતાઓને કે અમારા દફતરમાં ભાર ન વધે ને. ખૂબ જ સરસ તમારો જવાબ હતો. સર, અહીંયા જે બેઠેલા છે ને એ બધા ટામેટું ભાઈ ટામેટું કે પછી એક બિલાડી જાડી એ બધા બાળકાવ્ય સાંભળીને મોટા થયા છે. ખેતરમાંથી ગાડું આવે છે એની વાત રાખી, તો એવા ઘણા બધા. આમ સાચું કહું તમને, હું છે ને હું સાત ગુજરાતી પાસે છું સીધે સીધે. પછી મેં મામાને છોડી દીધું,
અને પછી તો હું ઉપર રહીને બહાર રહીને હું બેઠો છું. એટલે એ વખતની બહુ સુરતી બહુ ઓછી છે પ્રમાણમાં. પણ એ બધા આમ ક્યાંથી બધું થયું મનમાં એ ખબર નથી પડતી, પણ એ બધું આમ ગણગણતો. અને પછી હું તત્વજ્યોતિ મહાદેશ્વરમાં ભણવા ગયો તો ત્યાં સંસ્કૃતના સ્તોત્રો મોટે કરતો, એટલે સતત મને એ ગાન કરવાનું થાય. એને કારણે થઈને મારામાં કવિતાનો લય, કોઈ પણ ગીત હું જો લખું તો તમે જોજો કે હું લયમાં જ લખતું હોય. બરાબર, તો એ વસ્તુ થઈ આટલી. અને કાન એકદમ કહેવા, સહેજ પણ છંદ તૂટે કે કંઈ પણ તૂટે તો તરત જ ખબર પડે. એટલે નાના હતા ત્યારે પણ ઘણા ગીતો ગાતા હતા, સતત કરતા હતા, તો એ બધું જ આપણને ઉપયોગી થાય. આમ તમે કોલેજમાં છંદો શીખવાડો ને બધું કરો ને તો પણ તોડે છંદ, તો પણ તોડે. પણ જો તમે લયથી કરો દાખલા તરીકે તો સહેજ પણ તકલીફ ના પડે. હવે હું તમને નમૂનો બતાવું. ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ, આ તો કરવા ખાતર કરીએ બધું, સ્મિત પહેરીને ફરીએ બધું, બાકી તો આ સંબંધોમાં જ્યાં જુઓ ત્યાં ઠેક ઠેકાણે હોય છે ઊંડી ખાય. ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ, રોજ ઉડાડી જાતના લીરા, લાગીએ સવા લાખના હીરા, ઠાવકા રહી બોલીએ હું જળમાં જાણે, પાડીએ ચીરા સાવરે ઠાલા પગમાં છાલા, તોય પહેરીને ફરતા રહીએ બુટની ઉપર સૂટ ને પછી ભાઈ ગળામાં ટાઈ. ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ, રોજ પડે પણ બદલી લઈએ કેટલા ચહેરા કેટલા મોરા, દરિયે છપાક ડૂબકી મારી નીકળી જઈએ સાવરે કોરા, મૂકવું પડે ઝૂકવું પડે ગમતું બધું ફૂંકવું પડે, કોઈ ભેજામાં લઈને ફરીએ કેટલી કેટલી રાય. ઠીક છે મારા ભાઈ, હુંફને જરીક જીવીએ ત્યાં તો આપણું આખું તળિયું તૂટે, ટેરવા ઘડી ટૌકે ત્યાં તો મૂળમાંથી આંગળિયું તૂટે, કેટલું કેટલું હોય ખોવાનું, હાથ પગરું તો હોય રોવાનું, તોય ફરી ફરી કોક મજાના ગીતની માફક જિંદગી આખી ગાય. ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ, ઠીક છે મારા ભાઈ. એ પછી તૂટે નહીં. તમે પણ ટ્રાય કરી જજો, તમારે કઈ પણ લખવું હોય કે કઈ પણ કરવું હોય ને તો તમે પણ આ રીતે આમ તાવ દઈ અને પછી જો કરશો ને તો સેમ પણ ભૂલ નહીં પડે, અને ભૂલ પડશે તો તમારો તાલ તક જ અટકી જશે. બરોબર, એટલે એ ટ્રાય કરજો તમે ચોક્કસ, તમે જરા પણ ટ્રાય. ખૂબ જ સુંદર. તમને શું લાગે છે આજના જેકેટ છે અને બાબા ફ્લેગશિપના જમાનામાં આપણા ગુજરાતી બાળકાવ્ય ક્યાં સુધી જીવંત રહેશે, અને તેને જીવંત રાખવા આપણને કયા પગલા ભરવાની જરૂર છે? એના માટે હું જવાબ આપું એવું કે તમે આવો મારી સાથે જે જે સ્કૂલમાં હું જાઉં છું અને ત્યાં જે આનંદ માણીએ છીએ. મને જરાય એવું નથી લાગતું કે ગુજરાતી ભાષાની પાછળ આત્મવિશ્વાસ સાથે એવી મસ્ત મજાની વાર્તા કરી કઈ ખબર છે, પેલી ઉંદર અને સિંહ વાળી. અને પછી પાછું મેં કીધું પતે કે વાર્તા કે ના નથી પતી કે આમાં બોધ મળે છે આપણને. એકાબીજાની મદદ કરીએ તો સરસ મજાનું પરિણામ આવે. તો આ આટલું નાનું બાળક આવીને કહી ગયું છે અને એનો વિડીયો છે એમની પાસે. એવી જ રીતના અમે અહીંયા અહીંની સ્કૂલમાં ગયા હતા તો પેલી દીકરી મનીષા કરીને એને એટલી સરસ વાત કરી ને કવિતા સાંભળતા એવું લાગે કે જાણે આમ માણસો કહેવાય આમ આખું પિક્ચર ચાલતું હોય ને એવું લાગે. એક નમૂનો તમને આપો. જંગલમાં બે રહે આગિયા લબુક ઝબુકિયા નામ, નામ પડ્યું જેના પરથી તે હતી વાર્તા આમ, રહે
દિવસ હોય તો પહોંચી જતા તરત જ મારી કિક રાત હોય તો લગભગ ઝબકને બહુ જ લાગતી બીક લગભગ ઝબકને થયું હવે કઈ ઉપાય કરવો પડશે કોણ હોય છે એ હું જે અંધારા સામે લડશે ઝગડનાથી પાણી સાથે આવી એક સવાર ત્યાં ઝબકના મનમાં ઝબકી ઉઠ્યો એક વિચાર કહે લગભગને ચાલો સૂરજ દાદા પાસે જઈએ અંધારાની આખે આખી સ્ટોરી એને કહીએ સૂરજ દાદા કહે ભલે ભાઈ તમે કહો તે કરીએ લગભગ ઝબકે દાદા તમને સાથે રાખી ફરીએ દાદાજી કે આવું મરમાં હું ક્યાં ફરવા આવું તમે કહો તો નાનકડા બે સૂરજને બોલાવું પ્રભુ કહે કે ભલે ભલે હું પીઠ ઉપર બેસાડીશ જો કહે કે હું પણ એને આ જંગલ દેખાડીશ નાના સૂરજ જંગલ જુએ પટપટ કરતી આંખે લગભગ ઝબુક અજવાળું ઉડે લગભગ ઝબુકની પાંખે લગભગ ઝબુકને નાના સૂરજ બની ગયા સૌ ફ્રેન્ડ એવી એણે કરી દોસ્તી કદી ન આવે એન આખું જંગલ હવે ઓળખે લગભગ ઝબુકને નામે આજ સુધી ક્યાં કોઈ થયેલું અંધારાની સામે તો એને સૂરો કે શકવાનું અંધારાનું તાળું જે પોતાની સાથે રાખે પોતાનું અજવાળું ચિત્ર તમારી સામે ચાલ્યું ને પિક્ચર ચાલતું હોય એવું નહીં તો એ મજા છે આની સર તમે અનેક ગઝલો પણ લખી છે ખૂબ જ અદ્ભુત ગઝલો લખી છે તો આ ગઝલોમાં તમને સૌથી વધારે ગમતો છંદ કયો અને શા માટે સૌથી પહેલી તો એ હું કબૂલ કરી છે વાતને કે મને કોઈ છંદનું કે એવું નામ આવડતું જ નથી એટલે એને માટે હું નહીં કહી શકું કારણ કે કયો છંદ હશે કે શું હશે કેમ કે હું છે ને હું એના એની જે પેલી જે છે નથી ગયો એટલે મીન્સ મને નથી કોઈ દિવસ એટલે હું એને વિશે કાંઈ નહીં કહી શકું પણ હા તમને ગઝલ કહી શકું કેવી હોય તો દાખલા તરીકે પથરા આગા પાછા થઈ ગયા નક્કી આ ચોમાસુ બેઠો છત્રી પણ ચોરીને લઈ ગયા નક્કી આ ચોમાસું બેઠું રેઇનકોટ ને ગમસુજ થી જાડી ચામડીયું વાળા કે ઓહો હો ભીંજાતા ભીંજાતા લઈ ગયા નક્કી આ ચોમાસું બેઠું નહીતર એ કેવા કંજૂસ છે કદી કોઈને કહી આપે નહીતર એ કેવા કંજૂસ છે કદી કોઈને કઈ આપે પણ મને ગિફ્ટમાં વાદળ દઈ ગયા નક્કી આ ચોમાસુ બેઠે ને કઈ રીતે ભીંજાવું એનું લાંબુ લાંબુ ભાષા દઈને પોતે પાછા ઘરમાં આવી ગયા નક્કી આ ચોમાસુ ને બીજા તો કોરાપટ બીજા તો કોરાપટ તમારો આ પાર પ્રેમ કોઈ ગઝલકાર ની પ્રોત્સાહન થી આવ્યો છે કોઈ પ્રેરણા થી આવ્યો છે ના બેન એવું નથી કોઈ પ્રોત્સાહન પ્રેરણા કે એવું લગભગ બહુ મને ખ્યાલ નથી એ બાબતમાં બસ લખી તમારા ધંધા ગઝલકાર કયા એ તો અદભુત આપણી પાસે તો કેવા અદભુત અદભુત ગઝલકારો છે મરીજ સાહેબ છે ખાયન સાહેબ છે સૂર્ય સાહેબ છે બધી ભાઈવાલા સાહેબ છે જલન માત્રી સાહેબ છે ખલીલભાઈ છે આદ્યા સાહેબ છે તેમની કોઈ ગઝલ અહીં પ્રસ્તુત કરશો આમ તો મારા માટે અઘરું છે પણ છતાં હું
જલન સાહેબનો એક મુક્ત કરો કે તું સમજી ને બધી એની વ્યવસ્થા કરજે મુસીબતની કહાની નથી કેવા જેવી હું તો મુંજાઈ ગમે તેવી દુઆ માગુ દુઆ માગી રેસુ હું તો મુંજાઈ ગમે તેવી દુઆ માગી રેસુ એનો એ અર્થ નથી કે તારે કબૂલી લેવી મહાભારત વાળી તો ગમતી જ હોય છે આપણને મોટે ભાગે એ જ રચના જે કરવાના હતા જ નહીં તમારી કવિતામાં લય છે અછંદસ છે ગીત કાવ્યો છે વ્યંગ છે આ બધા જ પ્રકારો રમેશ પારેખ ના કાવ્યમાં પણ છે પણ કોઈનો આમ પ્રભાવ હોય કે છાંટ હોય એવું તો વિવેચકો કહી શકે મને ખબર ના પડે પણ મને એવું લાગે છે કે ના એવું કઈ નથી કે હું કંઈક મારી રીતે જુદી રીતના લખું છું પ્રકોપ કરી રહી છે તો તેની પર તમે કઈ રચના કરી છે ખરી ના એ અત્યારે મેં કોઈ એવી રચના નથી કરી કોઈ જાતે પણ એ કાવ્ય જેવું છે ઉભરાયું હોય હેલ્થ કાગળ ની હોળીઓ થોડુંક તો નાખવું તો ધ્યાન તો ગામ આખું આવે ભાઈ નદીઓમાં ગામ આખું આવે ભાઈ નદીઓમાં નાવા પણ નદીઓ થી ગામમાં ઘરે આ રીતે વાત કઈ કરે એવું તે કેવું વરસાયું પળભરમાં તે આંખ્યું પણ ઓવરફ્લો થાય એવું તે કેવું વરસાયું પળભરમાં તે આંખ્યું પણ ઓવરફ્લો થાય ખેતર અબોલ જીવ શ્વાસ ચૂકી જાય એવો ભીનો કઈ ચીટીઓ ભરાય આ રીતે વાલ નહીં કરાય ઉભરાયું હોય હે ટપલીક બેમારી ના એ મારા માટે બહુ સારું એટલા માટે છે મને ગુજરાતી સિવાય લગભગ નથી આવડતી એકાદ બે રચના મેં કરી છે હિન્દીમાં બે રચના કરી છે હિન્દીમાં એથી વધારે કંઈ મેં નથી કર્યું
અંગ્રેજી તો ભૂલથી આવડતું જ નથી. બચી ગયા જે કઈ બધું આવે છે આપણું જે પ્યોર હોય ને ગુજરાતી. સર તમે કીધું કે તમે હિન્દી ભાષામાં પણ રચના કરી છે, તો એ કાવ્યની પ્રસ્તુતિ તો અહીંયા કરવી જ પડે. હું એક મિનિટ માટે એક રચના. कभी रुका नहीं कभी झुका नहीं एक ऐसे जंजावात की, स्वर्ण अक्षरों से लिखती गौरव गाथा गुजरात की. जय जय सरदार जय बोलो नर्मदे मात जय बोलो नर्मदे मात की. यहाँ चांद सी तरह कच्छ की और गिरनार पहाड़ भी है, सुरखाबों के पंख मुलायम और शेर की दाढ़ भी है. साहस और उद्यम से गौरव गाथा लिखी जाती है, दुनिया के हर कोने में बसने वाला गुजराती है. एक सूत्र में पूरे देश को जिसने बांध पिरोया है, इस मिट्टी के वह सपूत को आज यहाँ पर बोया है. बात है खेत में सीना ताने खड़े जगत के तात की, स्वर्ण अक्षरों से लिखती गौरव गाथा गुजरात की. जय 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 सरदार की जय बोलो नर्मदे मात की. पर्वत भी जगदम्बा के चरणों में शीश झुकाते हैं, मोर मुकुट धर स्वयं द्वारिका में रहने को आते हैं. सागर बनकर सोमनाथ को वंदन करने आना तुम, और नर्मदा मैया की लहरों से तिलक लगाना तुम. राष्ट्र लुटेरों के सीने में हरदम बंदूक तानी है, लोह पुरुष की प्रतिमा को दुनिया में धूम मचानी है. बात है रात में स्वयं प्रकटने वाले एक प्रभात की, स्वर्ण अक्षरों से लिखती गौरव गाथा गुजरात की. जय 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 सरदार की जय बोलो नर्मदे मात की. સર તમે મૂળ સૌરાષ્ટ્ર કાઠિયાવાડના, તો તમારે તમારા કાવ્યમાં કે કાઠિયાવાડનું નગર જીવન, ત્યાંની ભાષા, ત્યાંની રહેણી કહેણી એવું કંઈ તમે વર્ણ્યું છે? અને વર્ણ્યું હોય તો કયા કાવ્યમાં વર્ણ્યું છે? થાકેલો સુરત થઈ બેસે ઘડીએ જ્યાં બદામ ડાળે, થાકી રહેલી ઉભી ટેકરી પકડી સુરત ગળી પરાણે જાય. નદીના કાંઠે છીછરે પાણી આમથી નાય ચોકલી નાથ કરીને કાકા ઉડે, ટલબલ ટલબલ ડાળે ડાળે યાદ ઘડીમાં બેસે માળે. કઈ વાતો ઠલવાય ભરીને ક્યાં મોટલે આથા દીની તમારી કલમે કવિતા ક્ષેત્રે તો ઘણું અદ્ભુત કાર્ય કર્યું છે, તો તમે સાહિત્યના કોઈ બીજા ક્ષેત્રમાં કઈ ખેડાણ કર્યું છે ખરું? ના, એ નો કર્યું. આજે આપણે કૃષ્ણ દવે ભાઈ ને ખૂબ જ સારી રીતે મારવાના છે. એમાં તમારો પણ મોટો ફાવો છે. સિગ્નલ પર સિગ્નલ આપીએ જ રાખીએ છીએ. કોલમ એટલે છાપામાં છે કોલમ. કોલમ જીવી કોલમ ની મરઘી તો ઈંડા મૂકે છે. ઓહો, કોલમ ની મરઘી તો ઈંડા મૂકે છે એવું જાણીને કલમ
પછી ભાષાના ભજીયા વેચાય છે. સમજી લેવાનો એ જ સાર. તો પળમાં પ્રસિદ્ધિની પાખો ફૂટે, પળમાં પ્રસિદ્ધિની પાખો ફૂટે ને નામ સેલિબ્રિટીમાં ચર્ચાય છે. પછી ભાષાના ભજીયા વેચાય છે. હવે જોજો મિત્રો, મજાકમાં તો એમ પણ કહે છે કે આવ્યો વીકેન્ડ નો આ વેઠ્યો, વીકેન્ડ નો વેઠ્યો તેના માટે કહું તો. તો સર્વાણે આ રીતે, સર્વાણે આ રીતે કેટલાક સર્જકના રોબોટમાં રૂપાંતર થાય છે. પછી ભાષાના ભજીયા વેચાય છે. મે સાચું કેલા ભાષાના મરમી જે હોય એને દહીં દૂધમાં રમતા પણ આવડે. સાચું કેલા ભાષાના મરમી જે હોય એને દહીં દૂધમાં રમતા પણ આવડે. પણ એવા બહુ ઓછા જે પોતાની ઓળખ સર્જે છે પોતાના ભાવે. વાહ. તો કોલમ નહીં, કોલમ નહીં, કલમ નહીં. પ્રેમિસ્ટર ખડખડીતા એને સામે ના દેખાય, દાદાજીની સાથે ખડખડ હસતા સૂરજ દાદા, બંધુ ભાઈને થાય સુંઢ માં ગદગદિયા બહુ જાજા. ઉપર જોયું કરી હાંચી ખાધી મોટી છીક, કઈક ઉડ્યું આકાશે લાગ્યું થયું સુંઢ માઠી. ખડમગડી સર સૌને સોરી કહેતા એ ઉગાય, શું ગાય તો કે સૌથી સારું જીમ અમારું ભૂમ કદી નહીં પાડો. બંધુ ભાઈ ને તો પ્રાણાયામ કદી જ નહીં શીખવાડું. આજે અહીં બેઠેલી યુવા પેઢીને, અહીં આવેલા વિદ્યાર્થીઓને તમને કઈ, તમે કઈ એમને કહેવા માંગતા હોય, કોઈ બોલ સંદેશ આપતા આપવા માંગતા હોય તે તમે કાવ્યના રીતે પ્રસ્તુત કરો. જો કાવ્યના રીતે તો બરોબર છે, પણ હું જે રીતે પ્રસન્નતા જોઉં છું બધાના ચહેરા ઉપર, અને નાના બાળકો તમને લોકો મજા પડી કે નહીં? હા, ખરેખર મજા પડી ને. મને આમ તો દેખાય તો છે તમારા ચહેરા એવા ખુશ ખુશ લાગે છે ને. આપણી ભાષા એટલી મધુર છે, એટલી મીઠી છે કે આ ભાષામાં કેવા કેવા સરસ શબ્દો છે. એટલે આપણને ખૂબ આપણી ભાષા મળી છે ભાષામાં, અને એમનો તો એક આખું અભિયાન ચાલે છે કે માતૃભાષા ને બચાવવી. માતૃભાષા ત્યારે જ બચશે ત્યારે એમાં આવા સરસ મજાના, સરસ મજાનું સાહિત્ય રચાશે. અને સાંભળતા હોય બાળકોને એમ થશે અને આમાં તો મજા પડી, અમને અમારે આ સાંભળવું જ જોઈએ, તો જ આગલી પેઢીમાં જશે એ વસ્તુ. બાકી આપણે ગમે તેટલું બચાવવાનો પ્રયત્ન કરશું તો એમ બચશે નહીં. પણ બાળકોને સતત જો આવું કંઈક આપવામાં આવે સરસ સાહિત્ય, તો એ લોકો હંમેશા એને યાદ રાખી અને આગળ લઈ જશે. દોસ્તો તમને બધાને કહી દો હોય લેવ ત્યારે એવી વાર આવજો. ટિફિનમાં મૂક્યા છે ખાંડના બે દાણા, ઈચ્છા પડે તો મમડાવજો. લેવ ત્યારે એવી વાર.
મિત્રો આવી ચુપ 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 કરતી આ ટ્રેન જેવી કીડી ની હા નાનું આ ગામ છે કે પેસેન્જર થોડા કે થોભે છે ક્યાં જાતી વાર જલ્દી થી ક્યાં ઘર માં ગોઠવાય જા અને ધીમે થી ગાડી ચલાવજો લ્યો ત્યારે કીડી ભાઈ આવજો ને રસ્તા માં ક્યાંય તમે ઉતરતા નહીં ને અંદર થી રાખજો તાળા ઊંચી દીવાલો ને છત માં તો આવે છે મોટા કરોળિયાના ઝાડા ભૂલે ચુકે જો કોઈ આવી ચડે ને તો ભેગા મળીને હમ ખાવજો લ્યો ત્યારે કીડી ભાઈ આવજો ને ઘેરે પહોંચીને તમે મોબાઈલ કરજો ને બધાને આપજો યાર અહીંયા તો કોઈ ક્યાં ભૂલી શકવાનું છે તમારા ચટકાનો સ્વાદ આ વખતે જ્યારે પણ પાછા આવો ને તો સાથે મંકોડાને લાવજો લ્યો ત્યારે કીડીભાઈ આવજો આવજો બાપુમાંથી કોઈ પ્રતિભાવ આપવા માટે આનંદ કરું છું તમને શું લાગ્યું તમે બાળકો પર ઢોળી દો ને તમે સારા બેઠા દો છો એ ખોટી વાત છે પલાયનવાદી નહીં બનો કોલેજ માંથી ભાઈએ અમને એટલી મસ્ત કવિતા સંભળાવી એમ લાગે છે કે આપણા સામે માતૃભાષા અમને ગર્વ થાય છે કે અમારી માતૃભાષા ગુજરાતી છે આખા દેશમાં આપણી ગુજરાતી ભાષાનું નંબર 1 નિમલા
એક નંબર વાહ વાહ સુપર આવો જોઈએ આપો ગીત કરાવે છે કે મેરા મંગલ તેરા મંગલ સબકા મંગલ ઓર જન જન જગ જગ મંગલ હોય રે હમારા ટીચર હમને એવું શીખડાવે છે કે બધાનું મંગલ થાય આપણું મંગલ થાય બીજાનું મંગલ થાય બધાનું મંગલ થાય આજે આટલા મોટા કવિ ને મેં મારી નજરે સાંભળ્યા છે આટલા સારા બાળકો આવે નતા મળે આજે મને વિચાર છે કાશ હું ઓલી છોકરીઓ સાક્ષી મળી જશે તો સાક્ષી બેન માટે પણ જોરદાર આનંદી કદાચ આ ધરતી પરથી બધા જ કુકર્મો
ખતમ થઈ જશે અને એટલે મળ્યા છે બાળકાવ્યોની આજ તાકાત આપણે લાગે બાળકાવ્યો એટલે શું કઈ હોય નહીં પણ બાળકાવ્યોની તાકાત એટલી છે કે આ ધરતી પરથી કુકરમ ખતમ કરી શકે અને બધાની અંદરનું બાળક એ જાગૃત કરી શકે અને આજે તમે એક કામ કરો છો આશા કરીશ તમારા આશીર્વાદથી અને ઈશ્વરની કૃપાથી આવતી પેઢી અમે પણ આ કામ કરી શકીએ અને જેટલી સરસ રીતે તમે કરો છો એટલી જ સરસ રીતે અમે પણ કરી શકીએ એવા આશીર્વાદની પણ ઈચ્છા કરું છું ઈશ્વરે પેકિંગ સારું આપ્યું છે બાળ તો અંદર જૂનો જ છે પણ કૃષ્ણભાઈ જે કામ કરી રહ્યા છે અને સોમૈયા તમે આપણે કોને બચાવીએ છે પ્રેમ કરતા હોઈએ એટલે ભાષાને પ્રેમ કરશો અને આપોઆપ પ્રેમ થઈ જ જશે પણ આવા મોકા આપણને મળે છે ને એ બહુ મોટી ઘટના છે દરેકના દિલમાં ભાષા માટે પ્રેમ તો છે જ પણ મોકા નથી મળતો એટલે અમારા મિત્ર સુરેશ દલાલ લોકો સરસ વાત કરતા હતા કે કોઈકની સાંજ સુધારીએ ને તો બહુ પુણ્યનું કામ છે તો આજે આપણી સવાર સુધરી એટલે આ બધાએ ભેગા મળીને આપણે બધાએ ભેગા મળીને આ સત્કર્મ કર્યું છે અને મને આશા છે હું પણ આ તમે કીધું ને કે અમને અમારી યુવા બાળપણ યાદ આવ્યું પણ મેં કીધું આ ઉપર મને પણ મારું બાળપણ યાદ આવે છે કારણ કે અમારે તો ગુજરાતી મીડિયમમાં જ ભણ્યા હતા અને આ બાળકોનો જે પ્રતિભાવ હતો એ બહુ અદભુત હતો એટલે બહુ સરસ કાર્ય થઈ રહ્યું છે અને મેં હમણાં જ કીધું ભક્તિભાઈને કે અમારા સંકેતના કાર્યક્રમોમાં ત્રણ ગુજરાતી કાર્યક્રમ કરીએ છીએ ત્રણ હિન્દીના ફિલ્મ સંગીત પણ ગુજરાતી કાર્યક્રમમાં મારી ઈચ્છા છે મારું આમંત્રણ છે કે આ જેટલા અહીંયા આગળ વિદ્યાર્થીઓ ભૂલકાઓ હાજર છે ને એ બધાને હું મારા કાર્યક્રમમાં આમંત્રણ તો આપીશ જ પણ એમનું સન્માન પણ કરીશ કારણ કે આપણે કંઈક તો કરવું જોઈએ ને ખાલી વાતો કરવાથી કંઈ ન થાય અને ભાવેશભાઈ પણ બહુ સરસ કામ કરી રહ્યા છે એમણે કીધું અમારી ટીમ યંગ છે એટલે અમને લોકોને ટાર્ગેટ કરવાની ટાર્ગેટ ઓડિયન્સ આ છે યુવાનોને કારણ કે એ લોકો જ આગળ લઈ જશે અને ઉમાશંકર જોશી કહેતા હતા કે આપણે ખર રહ્યા છે બહુ સાચી વાત છે એક ભાષા ભૂલાઈ જાય છે ને એટલે આખી સંસ્કૃતિ લુપ્ત થઈ જાય છે એટલે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આ ભાષા અને એને પ્રેમ કરશો એટલે ભાષા બચશે જ અને કૃષ્ણભાઈ સાચી વાત કરી કે ભાષાને બચાવવા માટે આવા કાર્યક્રમો થાય ને હસતા રહેતા એવું જરૂરી છે થેન્ક યુ વેરી મચ કૃષ્ણભાઈ તમારા વડીલ તમારા વડીલો ને કોઈને આવું હોય તમારા ચોક્કસ આનંદની વાત છે ત્યાં મોટા કાવ્યની વધારે વાત કરશું આપણે તો ત્યાં પણ એક કાર્યક્રમ છે કાલે રાજુલબેન તમારે કઈ પ્રતિભાવ આપવો હોય તો હવે આપણે કાર્યક્રમમાં આગળ વધીએ હવે હું એ પળ આવી ગયું છે જયારે આપણે આપણા અતિથિઓનું સન્માન કરીએ સૌ પ્રથમ હું અમારા મહાવિદ્યાલયના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર હિતેશ પંડ્યા સરને વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છ આપી આજના આપણા મુખ્ય અતિથિ કવિ શ્રી કૃષ્ણ દવેનું સન્માન કરે અને આભાર પ્રદર્શિત કરે
સર એક મિનિટ હવે હું હિતેશ સર ને ફરી એક વાર વિનંતી કરીશ કે તેઓ પુસ્તક સાથે મુંબઈ ગુજરાતી સંગઠનના ભાવેશભાઈ મહેતાનું પણ સન્માન કરે સાથે તેમનો આભાર પ્રદર્શિત કરે. અને હવે હું વિનંતી કરીશ ભાવેશભાઈ ને કે તેઓ મુંબઈ ગુજરાતી સંગઠન તરફે કૃષ્ણભાઈ નું સન્માન. મંગળવારે માતૃભાષાના અભિયાનમાં અમે જે લેખો લખતા હતા એનું સંકલન કરેલી આ બુક છે. આપને પણ સંગઠન તરફથી એવી યાદગીરી. તો હવે આપણે આપણા કાર્યક્રમમાં અંત તરફ જઈ રહ્યા છીએ. કૃષ્ણભાઈ, ખરેખર આજે તમને સાંભળીને ખૂબ આનંદ તો અમે માણ્યો જ, સાથે ઘણું બધું શીખવા મળ્યું. દાખલા તરીકે ભાષાના ભજીયા વેચાય કે આજે જાણવા મળ્યું, તો કદાચ તમારા એક આગળથી પ્રેરણા લઈને અમે કાલે શબ્દોના બોર વેચીએ તો કઈ કહેવાય નહીં. તો હવે હું કાર્યક્રમના ઔપચારિક અંત માટે આભાર પ્રદર્શન માટે અમારા મહાવિદ્યાલયના ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક સાગરભાઈ ચોટલિયાને આમંત્રિત કરીશ. આ એક સરસ મોકો મળ્યો છે, આ જવા ન દેવો જોઈએ મારા હિસાબે. અહીંયા સ્કૂલના પણ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને ખાસ વિનંતી છે કે તમે હજી આ શાળાના વિદ્યાર્થીઓ નવી પેઢી હજી આ કોલેજ કેમ્પસમાં આવતા રહે એના માટે એનું કઈ કાર્ય કરો. તમે લોકો જે માન્યું છે એ નવી પેઢી માણે એના માટેની પણ આપણી કઈક ફરજ છે. તો એ ફરજને નિભાવવા માટે અત્યારની ફક્ત ને ફક્ત તમારી જે એસકે સોમૈયા વિદ્યા મંદિર છે એ ફરીથી ધમધમતી થાય એના માટેના એવા કાર્ય કરો કે અત્યારના છે એના કરતા 3 વર્ષમાં ડબલ સંખ્યા થાય. જીવંત છે અને ફક્ત ધબકા ચાલતા હોય, શ્વાસ ચાલતા હોય એને જીવંત ન કહેવાય મારા હિસાબે. બરોબર છે ને? વેન્ટિલેટર પરના માણસ પણ આપણે જીવંત જ કહેતા હોઈએ છે, પણ આ વેન્ટિલેટર માંથી બહાર કાઢવાનું કામ જો કરી શકશે તો આ યુવાનો જ કરી શકે. અહીંયા મારી એમજીએસની ટીમના સભ્યો પણ છે, આ એમજીએસની ટીમની છે, ભારતી મારી એમજીએસની ટીમની છે. તો તમે બધા પણ એમજીએસ એક નામ છે, એક પ્લેટફોર્મ છે, એક કહે કે ગાડીને ધક્કો મારવાનું છે, પણ તમે પોતાની મેરેજ પ્રીતિબેન આટલા વર્ષોથી જબરજસ્ત બધી જ રીતે તમારી સાથે અડીખમ ઉભા છે. એમણે આની પહેલાની પણ કોમ્પિટિશનમાં શાળાને સાથે લઈને સ્ટ્રીટ પ્લે અને એક શોર્ટ ફિલ્મ જેવું બનાવ્યું હતું. તો મારા હિસાબે તમારે આ જ કેમ્પસમાં એક શાળા જીવન છે એને ધમધમતી કરવા માટેના કંઈક ઉપાયો કરવા જોઈએ કે હવે નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે મને એમ લાગે કે ના, હકીકતથી શાળા ફરીથી ધમધમતી થઈ છે. અને આ એક ટાર્ગેટ આપીને જાઉં છું, દરેક
કે દરેક કોલેજના વિદ્યાર્થીઓ આના માટે કંઈક વિચારે, એના માટેનો જે પણ સપોર્ટ જોઈતો હોય મુંબઈ ગુજરાતી સંગઠન આપશે જ. અમારા ઓલરેડી યુવા યોદ્ધાઓ છે તમારી સાથે, એમને ઘણું બધું છે. પ્રીતિબેન તમારી સાથે છે, હવે સરપંચ છે સાથે. તો આ એક ટાર્ગેટ લઈને ચાલો કે અમારે શાળાને ફરીથી, અચ્છા ફક્ત શાળાને ફરીથી ધમધમતી નથી કરવી. આ પેલા 80 નો ક્લાસ હતો, હવે 30 નો ક્લાસ થયો, 15 નો ક્લાસ થયો. આ બધાને હીરાની જેમ ચમકાવવા છે, અને આ હીરાને જેમ ચમકાવવા માટે તમારે એને ઘસવા પડે, અને ઘસવા માટે તમારે એની સાથે 2 કલાક કાઢવા જોઈએ. તો મારા હિસાબે અઠવાડિયાના 2 કલાક તમે તમારી શાળાના વિદ્યાર્થીઓ માટે કાઢો, એમને હજી વધારે પોલિશ કરો, એમને જેવા ચમકતા બનાવો કે બીજા વાલીઓને એમ થાય કે મારે મારા બાળકને આ શાળામાં મૂકવા છે. તો આ ચમકાવવાનું કામ તમારે કરવાનું છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ, અને ફરી એકવાર ઔપચારિક રીતે આભાર પ્રદર્શિત કરવા હું સાગરભાઈને આમંત્રિત કરીશ. આપણને સંદેશો આપે છે એવું નથી, એ આપણને આખી જીવવાની રીત શીખવે છે. આવા નાના નાના બાળ કાવ્યો પણ જો જીવનની મોટી રીત શીખવી જતા હોય તો આપણને એવું લાગે કે મારી સાંભળીને આપણે વધારે ને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ. આજે કૃષ્ણભાઈ આપણે તમારી સામે આવ્યા, ભાવેશભાઈ મુંબઈ ગુજરાતી સંગઠનોથી તમે કવિશ્રીને અહીં આવ્યા, એને એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપની આવ્યા છો રજનીભાઈ, આપણે હવે ઘણી જગ્યાએ વાંચતા હોઈએ છીએ, આજે આપ સમક્ષ આવ્યા છો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ કરવા માટે સોમૈયા મહાવિદ્યાલય સૌ મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા કાર્યક્રમ સાથે. ખૂબ થેન્ક યુ. પેલા શાળાના વિદ્યાર્થીઓ આવી જાય, શાળાના વિદ્યાર્થીઓ.